ભુજ શહેરમાં ભૂકંપ બાદ વાહન વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં વાહન પાર્કિંગ માટે અનેક પ્લોટોની ફાળવણી ભાડા દ્વારા કરવામાં આવી હતી, જેમાં અનેક પ્લોટ પર દબાણો થઈ ગયા છે. ત્યારે ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળને જાણ કરવામાં આવી છે, જેના ભાગરૂપે નગરપાલિકા દ્વારા પ્લોટ પર કરવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવશે. આ ઉપરાંત ભાડા પાસે નગરપાલિકા દ્વારા ફંડની પણ માંગણી કરવામાં આવી છે, જેને કારણે તમામ પાર્કિંગ પ્લોટમાં ફેન્સિંગની કામગીરી કરવામાં આવશે. ભાડા દ્વારા ભુજ નગરપાલિકાને 2015ની સાલમાં તમામ પાર્કિંગ પ્લોટનો કબજો સોંપી દેવામાં આવ્યો હતો, જેનો નાગરિકો દ્વારા જાળવણી દબાણ અને ગેરઉપયોગ થતો હોવાની ફરિયાદના પગલે પાલિકા દ્વારા દબાણ હટાવવામાં આવશે તેવું નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતું. એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી બોર્ડ દ્વારા ભુજ નગરપાલિકાને પાર્કિંગ પ્લોટ સોંપી દેવામાં આવ્યા છે. આ પાર્કિંગ પ્લોટની અંદર અમુક પ્લોટની અંદર દબાણ છે, અમુક પ્લોટો ખુલ્લા છે, અમુક પ્લોટની સાઇઝ બહુ નાની છે જે પાર્કિંગમાં ઉપયોગી થઈ શકે પણ નહીં. નગરપાલિકાએ ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી પાસે આ પાર્કિંગ પ્લોટને ફેન્સિંગ કરવા બોર્ડ લગાડવા માટેની ગ્રાન્ટની માંગણી કરી દીધી છે અને ભાડાએ પણ હા પાડી છે. અમને જેવી ગ્રાન્ટ મળશે તેવું આ પાર્કિંગ પ્લોટને ફેન્સિંગ અને બોર્ડ લગાડવાની કામગીરી અમે ચાલુ કરી દઈશું. જે પ્લોટ ઉપર દબાણ છે અમે બાળાને જાણ કરી દીધી છે. બાળા અને અમે સાથે રહી અને આવનારા દિવસોની અંદર એ પાર્કિંગ પ્લોટના દબાણ દૂર કરશું.